धोरण बे विषय कलोल। विद्यार्थीओ, गया लेक्चर में आपने समरस पोथी में पाठ आठ सोई संचो ने साबु आपने पूरो कर्यो हतो। आजे आपने चोपड़ी में पाठ नौ आपने सौ तोफानी नो अभ्यास करीशू। चालो गाइए गीतड़ू। वडला डाळे वांदरा टोळी करती हुपा हुप। वडला डाळे वांदरा टोळी करती हुपा हुप। छानो मानो जोया करू थईने चूपा चूप। वडला डाळे वांदरा टोळी करती हुपा हुप। एक मोटो बुढ़ियो ए वानरनो सरदार। एनी पाछळ नाना मोटा वांदरा छे दस बार। छापरा कूदे कूदे अगाशी एवा ए बहादुर एवा ए बहादुर। छानो मानो जोया करू थईने चूपा चूप। लींबड़ा केरी खाय लींबोळी वड़ना खाय टेटा। केरी केरी खाय खाईने गोटला नाखे हेठा। ठेकड़ा मारे मारे गुलाटो करता झूठा झूठ करता झूठा झूठ। छानो मानो जोया करू थईने चूपा चूप। हवे आपणे अहींया गीतमां वांदरानी टोळीनું કહેવામાં આવ્યું છે। વડલાની ડાળે વાંદરા ટોળી હુપા હુપ કરે છે। છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ। વાંદરાની ટોળીને છાનો માનો જોવે છે। વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપા હુપ। વડલાની ડાળ પર વાંદરા ટોળી હુપા હુપ કરે છે। એક મોટો બુઢિયો એ વાનરનો સરદાર। વાંદરાની ટોળીમાં એક મોટી ઉંમરનો એક બુઢિયો વાનર, એ વાનર આ ટોળીનો સરદાર છે। એની પાછળ નાના મોટા વાંદરા છે દસ બાર। આ બુઢિયો વાનર છે તેની પાછળ નાના મોટા દસ બાર વાંદરા છે। વાંદરા છાપરા કૂદે છે અને અગાસી કૂદે છે એવા તે બહાદુર છે। છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ। વાંદરાની ટોળીને છાનો માનો જોઈને ચૂપ થઈને જોવે છે। લીમડા કેરી ખાય લીંબોળી વડના ખાય ટેટા। વાંદરા શું ખાય છે તો કે લીમડા કેરી લીંબોળી ખાય છે અને વડના ટેટા ખાય છે। કેરી 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 ખાય ને ગોટલા નાખે હેઠા। વાંદરા કેરી કેરી ખાય છે અને ગોટલા નાખે છે નીચે। ઠેકડા મારે મારે ગુલાટું કરતા ઝૂટા ઝૂઠ કરતા ઝૂટા ઝૂઠ। વાંદરા ઠેકડા મારે છે ગુલાટું મારે છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને ઝૂટા ઝૂટી એટલે કે એકબીજા સાથે ઝૂટ કરે છે। છાનો માનો જોયા કરું થઈ ચૂપા ચૂપ। છાનો માનો જોવે છે વાંદરાની ટોળીને। વાંચો અને અભિનય કરો। તમારા મિત્ર બોલ્યા વગર અભિનય કરે છે તે ઓળખો। નીચે આપેલ ક્રિયાઓ શિક્ષકે એકવાર વર્ગમાં કરીને બતાવી, ત્યારબાદ આવી ક્રિયાઓની ચિઠ્ઠીઓ બનાવી। એક પછી એક બાળક આવે અને ચિઠ્ઠીઓ ઉપાડે, ચિઠ્ઠી વાંચીને એ મુજબ અભિનય કરે, બાકીના બાળકો આ અભિનયને ઓળખી બતાવે। વર્ગના તમામ બાળકો ચિઠ્ઠી ઉપાડીને વાંચે અને એ મુજબ અભિનય કરે તેમ કરવું। આપણે જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે હું તમને આ કરાવીશ। પહેલું છે છાના માના જોવું, બીજું હુપા હુપ કરવું, ત્રીજું છુપાઈ જવું, ચોથું ઠંડા પાણીમાં ડૂબકી ખાવી, પાંચમું ખાટી કેરી ખાવી, છઠ્ઠું લીંબોળી ખાવી। વાંચો અને સમજો।
વિદ્યાર્થીઓ સમક્ષ આ સંવાદ હાવભાવ અને યોગ્ય આરોહ અવરોહ સાથે વાંચી સંભળાવો. ત્યારબાદ વિદ્યાર્થીઓને નીચેના ચિત્રો જોઈ સાથે આપેલા સંવાદ વાંચવા કહેવું. વિદ્યાર્થીઓ પાસે જોડીમાં અને જૂથમાં આ સંવાદ રજૂ કરાવો. વિદ્યાર્થીઓ આ સંવાદ ઉપરાંત પોતાના સંવાદો ઉમેરે તે માટે માર્ગદર્શન આપો. જેમ કે પ્રથમ સંવાદમાં શૌનક ઘરે આવે ત્યારે મમ્મી પૂછે છે કે આજે આટલું મોડું કેમ થયું વગેરે. શૌનક: મમ્મી, આજે તો મેં મોટું પરાક્રમ કર્યું. શૌનક તેના મમ્મીને શું કહે છે? મમ્મી, આજે તો મેં મોટું પરાક્રમ, પરાક્રમ એટલે કે તોફાન કર્યા. મમ્મી: વાહ બેટા, શું પરાક્રમ કર્યું? મમ્મી શૌનકને કહે છે કે વાહ બેટા, શું તોફાન કર્યું તે? શૌનક: આ ઘાસ મેં જમીનમાંથી ખેંચી કાઢ્યું. શૌનક તેના મમ્મીને કહે છે કે આ જમીન પર ઘાસ હતું તે મેં ઘાસ ખેંચી કાઢ્યું. મમ્મી: ઓહો, આ તો બહુ મોટું પરાક્રમ. મમ્મી શૌનકને કહે છે, ઓહો, આ તો બહુ મોટું પરાક્રમ, આ તો બહુ મોટા તે તોફાન કર્યા. શૌનક હાસતો વળી એક તરફ આખા બગીચાની જમીન આ ઘાસને પકડી રહી હતી અને બીજી તરફ હું એકલો હતો તો પણ મેં ઘાસ કે ખેંચી કાઢ્યું. શું કહે છે શૌનક તેના મમ્મીને? હા, એક તરફ તો આ બગીચાની જમીન આ ઘાસને પકડી રહી હતી અને બીજી તરફ તો હું એકલો હતો ઘાસ ખેંચવા માટે. સાપ: બેટા, આજે કેમ આટલો ખુશ છે? બેટો: પપ્પા, આજે મેં એક નવું જ કામ કર્યું. સાપ: એવી તો શી નવાઈ કરી? બેટો: આજે હું સીધો સીધો ચાલીને ઘરે આવ્યો. મીઠું મચ્છર એના મિત્રોને પોતાના પરાક્રમની વાત કરતો હતો. મીઠું કહે, આજે તો મેં જબરું કામ કર્યું. બધા મચ્છર નવાઈથી બોલી ઉઠ્યા, એવી તો શું ધાડ મારી? મીઠું: આખી રાત પેલા ટપ્પુભાઈનું લોહી પીધું. બીજો મચ્છર કહે, એમાં શી નવાય, અમે બધા આખી રાત કોઈકને કોઈકનું લોહી પીએ જ છીએ ને. મીઠું કહે, પણ ટપ્પુ તો મચ્છરદાનીમાં હતો, હું મચ્છરદાનીમાં ઘૂસી ગયો. બોલો. બધા મચ્છર કહે, વાહ મીઠું, તારું પરાક્રમ. હવે જોઈએ તેના પછીનું. રમો અને કહો, કુદાકુદ. પાંચ પાંચ વિદ્યાર્થીઓના જૂથ બનાવો. મેદાનમાં એક લીટી દોરી એક જૂથના વિદ્યાર્થીઓને એક લીટી પર ઊભો રાખો. આ લીટી પરથી દરેક વિદ્યાર્થીને બંને પગ ભેગા રાખીને કૂદવાનું કહો. જે સૌથી વધુ લાંબુ કૂદે તે વિદ્યાર્થીને અલગ ઊભા રહેવા કહો. ત્યારબાદ બીજું જૂથ પણ આ રીતે કૂદે. તમામ જૂથમાં જીતેલા વિદ્યાર્થીઓનું અલગ જૂથ બનાવો. જીતેલા વિદ્યાર્થીઓના જૂથને પણ આ રમત ફરીથી રમાડો. આ અને આવી અન્ય રમતો રમાડીને વિદ્યાર્થીઓને વર્ણન કરવા તથા પોતાના અનુભવ રજૂ કરવા કહો. તો આજે આપણે શું જોયું? તો આજે આપણે પાઠ 9, આપણે સૌ તોફાની, તેમાં વડલાની ડાળ પર બેઠેલી વાંદરાની ટોળી વિશેનું આપણે ગીતની સમજ મેળવી. પછી વાંચવાનું અને અભિનય કરવાનું. પછી વાંચો અને સમજો, તેમાં આપણે સંવાદ વાંચ્યો શૌનક અને તેના મમ્મીનો, અને તેના પછી સાપ અને બેટો, સાપ અને તેના બેટા કેવી રીતે વાત કરે છે અને કેવું પરાક્રમ કરે છે તેની સમજ મેળવી, અને સૌથી છેલ્લે મીઠું મચ્છર અને મચ્છરનું પરાક્રમ કેવું હતું તેની સમજ મેળવી. લેસનમાં તમારે
આ ગીત વાંદરાનું એકવાર રફનોટમાં સારા અક્ષરે લખવાનું છે. આજનો લેક્ચર કલોલનો અહીં પૂરો થાય છે.